વિરામ બાદ આગળ વાત કરીએ વિજયનગરની. વિજયનગરના વસાઈમાં પરણિતાએ કર્યું અગ્નિસ્નાન. વિજયનગરના વસાઈમાં પરણિતાએ અગ્નિસ્નાન કરતા પિયરિયાનું ચડોતરું લાશ ઉઠાવી ગયા. વિજયનગરના વસાઈમાં પરણિતાએ અગ્નિસ્નાન કરી લીધું, જેના કારણે પિયર પક્ષ તરફથી ચડોતરું કરવામાં આવ્યું હતું. 200થી વધુ પિયર પક્ષના લોકોએ ચડોતરું કર્યું, જેમાં ઘર પર પથ્થરમારો કરીને ઘર વખરીને પણ નુકસાન કરવામાં આવ્યું. સાથે સ્મશાનમાંથી લાશને પિયર લઈ જવામાં આવી અને પિયર પક્ષે સમગ્ર મામલે પોલીસ સમક્ષ તપાસ કરવા માંગ કરી છે. લલિત ડામોર, ZSTV, વિજયનગર. ઓકે, શું બનાવ બન્યો તમે? મારા મોટાભાઈ છે લક્ષ્મણભાઈ, એમના દીકરો કલ્પેશ છે, એની વહુ જલ્પનાબેન, જે 9 તારીખે શરીરે કેરોસીન છોટી અને આત્મહત્યા કરેલ છે. તો એ બાબતે એના પિયર પક્ષવાળા આવી અને એનું માર ભાઈનું ઘર તોડી નાખી, ઘરમાંથી સોના ચાંદીના દાગીના તેમજ કિંમતી દસ્તાવેજોને લૂંટ કરી છે અને તે બાબતે અમે વિજયનગર પોલીસ સ્ટેશનમાં જાણ કરી છે. અરજી આપી છે હમણાં, અત્યારે અમે અરજી આપી છે તપાસ માટે. પોલીસે અત્યારે તો અહીં પોલીસ બેસાડી દીધી છે પ્રોટેક્શનમાં, ફરી તોફાન ના કરે લોકો તે પિયર પક્ષવાળા એ બાબતે. આશરે કેટલું નુકસાન થયું એવું લાગે છે? આશરે તો એનું જે પંચનામું કરીને પેલું કર આકારણી કરવામાં આવે તો જ ખ્યાલ આવે એવું છે. બહુ જ નુકસાન છે, દેખાય જ છે જે નરિયા કે એવું. ઓકે, અહીંયા આપણા પિયર પક્ષોના આવીને બારોબાર તોફાન કરી નાખો, અમને ગામ લોકોને કોઈ જણાવ્યું નહીં અને અમે એમને આવીને તો પૂછ્યું જ હતું કે અમને અહીંયા શું કર્યું છે, શું નથી થયું. અમને ગામ લોકોને કોઈ જણાય નહીં, બારોબાર આવીને ઘરનું નુકસાન કરી નાખ્યું, અંદર માલ સામાન લૂંટી દીધી, બધું સામાન જે તે રડફેર કરી નાખ્યું, 10-15 લાખની નુકસાન કરી નાખ્યું ઘરમાં. અને અમને ગામવાળા લોકોને કોઈ એમને જોણ કે પૂછપરછ આવ્યા કીધા વગર આ લોકોએ સડાઈ કરી બેઠા અમારી ઉપર. બરાબર, આ બાબતે પોલીસ સ્ટેશન જાણ કરવામાં આવી છે? આ બાબતે પોલીસને જાણ કરી તો સતી અમે પોલીસ લેવા માટે ગયા, તો અમે પોલીસ મળી ગઈ, આવી ગઈ તો અમને જેમ તેમ બસાવ સમગ્ર પોલીસે કર્યો અમને, તો પોલીસને આ લોકોએ ના માન્યું.